हेलो, माय नेम इज पंकज हरियाणी। टुडे आई एम गोइंग टू टीच यू। आज हूँ तमने शीखवानो छु, भणावानो छु। ए टॉपिकनुं नाम छे पार्ट्स ऑफ स्पीच, भाषाना अंगो। टोटल भाषाना 8 अंगो छे, एमांथी आपणे पार्ट 1 अने पार्ट 2 એટલે કે ભાગ 1 માં આપણે નાઉન, નામ અને સંજ્ઞા એટલે શું અને એના પ્રકારો કયા કયા છે એ આપણે જોયા। બીજો પાર્ટ આપણે જોયો તો એ પાર્ટનું નામ હતું પ્રનાઉન, એટલે કે સર્વનામ। તો સર્વનામ એટલે શું અને સર્વનામનું સર્વનામના પ્રકાર કેટલા છે એ પ્રકાર પણ આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર જોયા હતા। તો આજે પાર્ટ 3, તેમાં આપણે વર્બ એટલે કે ક્રિયાપદ કોને કહેવાય અને ક્રિયાપદના રૂપો, ક્રિયાપદના પ્રકાર કેટલા છે એના વિશેની થોડી આપણે માહિતી મેળવી લઈએ। તો વર્બ એટલે કે ક્રિયાપદ, તેની ડેફિનેશન લખેલી છે, તમે જોઈ શકો છો। કોઈ પણ વ્યક્તિ, પશુ પક્ષી કે પ્રાણી દ્વારા થતી ક્રિયાઓ, જે શબ્દનો ઉપયોગ થાય, થતી ક્રિયાઓ જાણવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેને ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે। ટુ વોચ એટલે કે જોવું, તો જોવાની ક્રિયા થાય છે। પછી કોઈ પશુ પક્ષી પ્રાણી કે વ્યક્તિ હોઈ શકે। રમવું તો પ્લે, ટુ લર્ન શીખવું, ટુ ટીચ ભણાવવું કે શીખવવું, આઈ એમ ટીચિંગ યુ, હું તમને શીખવી રહ્યો છું, તેમાં ટીચનું ટીચિંગ કરી ચાલુ ક્રિયા છે એટલા માટે આઈએનજીવાળું રૂપ। ટુ ઈટ ખાવું, તો ખાવાની ક્રિયા થતી હોય ત્યારે। તો આ બધા વર્બ કહેવાય, ક્રિયાપદ કહેવાય, પણ આ જે વર્બ છે એ પ્રકારના વર્બના પ્રકાર કેટલા છે તો નીચે તમને 5 પ્રકાર છે એ દર્શાવેલા છે, જે આપણે 1 by 1 સમજીશું। તો વર્બ એન્ડ ઇટ્સ ટાઈપ્સ, ક્રિયાપદ અને તેના પ્રકારો। તો પહેલો જ પ્રકાર છે હેલ્પિંગ વર્બ, જે તે કાળ પ્રમાણે મેઇન વર્બની સાથે, મુખ્ય ક્રિયાપદની સાથે હેલ્પ કરતા હોય, એટલે જે તે કાળમાં ખબર પડે કે આ કાળ છે તો એમાં ટુબીના રૂપ છે, એમિઝર પ્લસ V4 આવે તો ચાલુ વર્તમાન કાળ થાય, એથી એમિઝર એકલું હોય તો સાદા વર્તમાન કાળના ટુબીના રૂપ, જ્યારે મેઇન વર્બ ન હોય ત્યારે મેઇન વર્બ તરીકે પણ કામ કરે છે। તો ટુબી એટલે શું, એના રૂપો કયા કયા, હેલ્પિંગ વર્બ તરીકે ક્યારે કાર્ય કરે છે એ આપણે જોશું। હેલ્પિંગ વર્બમાં સહાયકારક ક્રિયાપદ તરીકે, મેઇન વર્બની સાથે, મુખ્ય ક્રિયાપદ જે ઉપર જોવા મળે છે એવા કોઈ ક્રિયાપદની સાથે જોવા મળશે ટુબીના રૂપ। ટુ હેવ એના રૂપ અને ટુ ડૂ એનું ગુજરાતી શું થાય અને એના રૂપ જોવા મળશે હેલ્પિંગ વર્બ તરીકે। ઇન્ફિનિટિવ હેતુદર્શક ક્રિયાપદ બીજો પ્રકાર, ત્રીજો પ્રકાર છે મેઇન વર્બ મુખ્ય ક્રિયાપદ, જેમાં આપણે V1, V2, V3 અને V4 કોને કહેવાય, વર્બ 1 ક્રિયાપદનું પહેલું રૂપ, ક્રિયાપદનું બીજું રૂપ વર્બ 2, ક્રિયાપદનું ત્રીજું રૂપ વર્બ 3, ક્રિયાપદનું ચોથું રૂપ વર્બ 4 એની આપણને માહિતી મળશે। ચોથો પ્રકાર છે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ, જે બધાના ઉપયોગ અલગ અલગ છે, જે કૌંસ આપેલા છે, બ્લેન્ક બ્રેકેટ આપેલું છે, એ બ્રેકેટની અંદર આપેલા શબ્દો જેટલા છે એ બધાના ઉપયોગ અલગ અલગ છે, તો એને પર્સનલી આપણે સમજવા પડે એક એકને, તો એના ઉપયોગ પણ જોઈ લઈશું। ફ્રેઝલ વર્બ કે શબ્દ સમૂહવાળું ક્રિયાપદ, કોઈ એક ક્રિયાપદ સાથે બીજું કોઈ પ્રિપોઝિશન જોડાઈને નવો જ કંઈક મિનિંગ ધરાવતો હોય એ ક્રિયાપદનું ગુજરાતી, ત્યારે એને શબ્દ સમૂહવાળું ક્રિયાપદ કહેવાય, ફ્રેઝલ વર્બ। તો એના પણ આપણે એક્ઝામ્પલ થોડા સમજી લેશું। તો પહેલો જે પ્રકાર છે હેલ્પિંગ વર્બ કોને કહેવાય એની માહિતી આપણે મેળવવાની થશે। તો ટુબીના હેલ્પિંગ વર્બ તરીકે ક્યારે કામ કરે છે, તો કે ચાલુ વર્તમાન કાળની અંદર। ટુબીના વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટના રૂપ કયા છે, તો એમ, ઇઝ અને આર। પાસ્ટ ફોર્મ ભૂતકાળના રૂપ કયા છે, તો વોઝ અને વર, હતું એવું દર્શાવી, ત્યારે એમ ઇઝ એટલે છે, વોઝ વર એટલે હતું। ફ્યુચર શેલ બી અને વિલ બી, હશે થશે ને બનશે, એવું જો બોલવાનું થતું હોય ત્યારે, મેઇન વર્બ ન હોય ત્યારે શેલ બી કે વિલ બી ભવિષ્યકાળમાં આવી શકે છે, નીચે એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ। એક્ઝામ્પલમાં તમે પહેલું એક્ઝામ્પલ જોઈ શકો છો, પ્રેઝન્ટ ટેન્સના એમિઝરનો ઉપયોગ ક્યારે થાય, તો કે આઈ સાથે એમ આવે, આઈ એમ ટીચિંગ, હું ભણાવી રહ્યો છું, તો ભણાવવું એ મેઇન વર્બ છે, ટીચનું આઈએનજીવાળું રૂપ, ચાલુ વર્તમાન કાળમાં ટીચિંગ કરવું પડે, પાછળ આઈએનજી લગાડવું પડે, તો આઈ સાથે એમ આવે છું એવું દર્શાવવા માટે હેલ્પિંગ વર્બ તરીકે, મેઇન વર્બ છે એ ટીચિંગ છે, તો આઈ એમ ટીચિંગ
ઇંગ્લિશ એટલે કે ઓબ્જેક્ટ કર્મ શું ભણાવી રહ્યો છું ઇંગ્લિશ ટુ માય સ્ટુડન્ટ્સ મારા વિદ્યાર્થીઓને. તો બીજું ક્રિયુ સેન્ટેન્સ જે આપેલું છે હી ઇઝ, તો હી સાથે ઇઝ આવે. હી સી ઇટ કે એક વચન નામ કોઈ વ્યક્તિનું હોય તો ઇઝ જ આવે. હી ઇઝ હેલ્પિંગ હિઝ બ્રધર, તે તેના ભાઈને મદદ કરી રહ્યો છે. હેલ્પનું હેલ્પિંગ. દે આર ગોઈંગ ટુ સ્કૂલ, તેઓ સ્કૂલે જઈ રહ્યા છે. તો મેઇન વર્બ ટીચિંગ, હેલ્પિંગ અને ગોઈંગ. હેલ્પિંગ વર્બ કયા મૂકેલા છે આપણે? એમિઝર. તો આ રીતે એમિઝર છે એ હેલ્પિંગ વર્બ તરીકે કામ કરે છે. મુખ્ય ક્રિયાપદ નહીં પણ સહાયક ક્રિયાપદ. તો વર્તમાનકાળના રૂપ છે એવું બોલતા, ભૂતકાળમાં હતું એવું બોલી. આઈ વોઝ ટીચિંગ ટુ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો. તો વોઝ અથવા વર આવે તો આઈ, વી, યુ. આઈ સાથે વોઝ આવે, વી સાથે વર આવે, યુ સાથે વર આવે, ડબલ્યુ ઈ આર ઈ. ઈ સી ઈટ કે એક વચન નામ હોય તો વોઝ. ધે સાથે વર, તો વોઝ અને વર. હી વોઝ હેલ્પિંગ હિસ બ્રધર, તે તેના ભાઈને મદદ કરી રહ્યો હતો. બરોબર છે બોલતા, તે તેના ભાઈને મદદ કરી રહ્યો છે. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી તો તે તેના ભાઈને મદદ કરી રહ્યો હતો. ધે વર ગોઈંગ ટુ સ્કૂલ, તેઓ સ્કૂલે જઈ રહ્યા હતા. તો ધે સાથે વોઝ ન ચાલે, વર લખવું પડે. આઈ શેલ બી ફિનિશ ટીચ, આઈ શેલ બી ટીચિંગ ઇંગ્લિશ ટુ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભણાવી રહ્યો હોઈશ. તો ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે તો ચાલુ ભવિષ્યકાળ. બરાબર, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, તેમાં ટુ બીના રૂપ સેલ અને વિલ માત્ર ન ચાલે. એ ટુ બીના રૂપ નથી પણ મોડલ ઓક્ઝિલરી છે જે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર યુઝ થાય. સેલ વિલ પ્લસ વી વન, હું મળીશ. આઈ સેલ મીટ, તમે મળશો. યુ વિલ મીટ, તો સેલ વિલ સાથે વી વન આવે. પણ સેલ બી કે વિલ બી સાથે ક્રિયા ચાલુ હોય ત્યારે પાછળ આઈએનજી વાળું રૂપ, ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે એવું અહીંયા દર્શાવીએ છીએ. હી વિલ બી હેલ્પિંગ હિસ બ્રધર, તે તેના ભાઈને મદદ કરી રહ્યો હશે ભવિષ્યના કોઈ સમયે. ક્રિયા ચાલુ હશે. ધે વિલ બી ગોઈંગ ટુ સ્કૂલ, તેઓ સ્કૂલે જઈ રહ્યા હશે. તો આ ખાસ યાદ રાખવાનું છે, સેલ બી અને વિલ બી જે છે એ ટુ બીના રૂપ ભવિષ્યકાળના છે. આઈને વી સાથે સેલ બી લખી શકો, બાકી બધે વિલ બી, અને બધે વિલ બી લખો તો પણ સાચું પડે છે. આ ટુ બીના રૂપ છે, હેલ્પિંગ વર્બ તરીકે આપણે જોયા. એવી જ રીતે ટુ હેવના રૂપ એટલે ચાલુ કાળમાં યાદ રાખવાનું, કન્ટિન્યુઅસ ટેન્સીસ, ચાલુ ક્રિયાઓ છે, ચાલુ ક્રિયાઓ હતી, ભવિષ્યમાં ક્રિયા ચાલુ હશે. ત્યારે હેલ્પિંગ વર્બ તરીકે એમિઝર, વોઝ વર, સેલ બી ને વિલ બી યાદ રાખવાના થશે. આઈ અને વી સાથે સેલ બી, બાકી બધે વિલ બી, કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સની અંદર. આ ટુ હેવના પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનકાળના રૂપ કયા છે? હેવ અને હેઝ. હેવ અને હેઝનું ગુજરાતી પાસે છે એવું પણ થાય છે. બરાબર, તો મેઇન વર્બ કહેવાય એ. આઈ હેવ અ બ્લેક પેન, મારી પાસે એક બ્લેક પેન છે. પાસે છે એટલે શું આવે? એમિઝર ન ચાલે તો હેવ લખવું પડે. આઈ હેવ, તેની પાસે છે. તો હી હેઝ અ બ્લેક પેન, તેની પાસે એક બ્લેક પેન છે. તો અહીંયા પાસે છે, હેવ હેઝ એ મેઇન વર્બ તરીકે આવે, પણ અહીંયા આપણે હેલ્પિંગ વર્બ તરીકે લીધેલું છે. શા માટે? પરફેક્ટ ટેન્સીસની અંદર, પૂર્ણ વર્તમાનકાળની અંદર ક્રિયા પૂરી થઈ ગઈ છે, ક્રિયા પૂરી થઈ ગઈ હતી કે ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું જ્યારે બોલવાનું થાય કોઈ પણ બાબતને લઈને, કોઈ કાર્યને લઈને, ત્યારે મેઇન વર્બની આગળ એટલે કે કરતા પછી, સબ્જેક્ટ પછી, ક્રિયા કરનાર વ્યક્તિ પછી હેવ એઝ, હેડ અથવા વિલ હેવ કે સેલ હેવ આવે કાળ પ્રમાણે, પ્રેઝન્ટ, પાસ્ટ અથવા ફ્યુચર ટેન્સ. તો પૂર્ણ વર્તમાનકાળ હોય તો આઈ સાથે એમિઝર ન ચાલે, ત્યાં એ ચાલુ વર્તમાનકાળની અંદર જોયું હતું આપણે હેલ્પિંગ વર્બ તરીકે. પૂર્ણ વર્તમાનકાળની અંદર પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર હેવ અથવા હેઝ આવે. આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય, બે કે કરતાં વધારે વ્યક્તિઓના નામ હોય તો હેવ. હી, સી, ઇટ કે કોઈ એક વ્યક્તિનું નામ હોય કે એક પશુ પક્ષી પ્રાણીનું નામ હોય તો સાથે હેઝ. પછી મેઇન વર્બ તરીકે આઈએનજી વાળું રૂપ નહીં હોય, પૂર્ણ ક્રિયા થઈ ગઈ છે એના માટે વી થ્રી ક્રિયાપદનું ત્રીજું રૂપ શું હશે? ઈટનું ઈટન થાય, ગોનું ગોન થાય, ગયો તો ગયો છે, ગોન ખાઈ લીધું છે તો ઈટન, પી લીધું છે તો ડ્રિંક, ડ્રિંક અને ડ્રંક ડી આર યુ એન કે. આ વી થ્રી, વી વન અને વી ટુ, વી થ્રી, વી વન અને વી ફોર, બરાબર, એના જે રૂલ્સ છે એના માટે પણ એક વિડીયો બનાવેલો છે, એક્સપ્લેનેશન ઓફ વર્બ્સ. એની અંદર બધા ક્રિયાપદો આપેલા છે જે મોસ્ટ યુઝફુલ છે ભાષાની અંદર, અનિયમિત છે જેના સ્પેલિંગ પાકા કરવા પડે,
ઈ સિવાયના કોઈ સ્પેલિંગ વી વન તમને આવડતું હોય તો એનું વી ટુ વી થ્રી વી ફોર તમે જાતે બનાવી શકો. એના નિયમો પણ સમજાવેલા છે, તો એ વિડીયો ખાસ જોઈ લેજો. એક્સપ્લેનેશન ઓફ વર્બ સ ચેનલની અંદર જઈને પ્લેલિસ્ટમાં બેઝિક ગ્રામરની અંદર એ વિડીયો બનાવેલો છે. આ કયા છે? હેવેઝ હેલ્પિંગ વર્બ. આઈ હેવ ઇટન મચ, મેં ખૂબ જ ખાઈ લીધું છે કે મેં ઘણું ખાઈ લીધું છે. તો ખાવું એટલે ઈટ, તો અહીંયા ઈટ ન ચાલે. આ વી થ્રી છે મેઇન વર્બ, ક્રિયાપદનું ત્રીજું રૂપ ઈટન. હેલ્પિંગ વર્બ કયું કહેવાય? આઈ સાથે હેવ. અહીંયા ગુજરાતી હેવ એટલે પાસે છે એવું થતું નથી. આ ખાસ યાદ રાખવાનું, માત્ર કાર્ડ ઓળખવા માટે હેવેજ લગાડવું પડે. હી હેઝ ઈટન મચ, તેણે ઘણું ખાઈ લીધું છે. હવે પૂર્ણ ભૂતકાળ હોય તો મેં ઘણું ખાઈ લીધું હતું, તો હેવેઝનું ભૂતકાળ એક જ થાય છે, હેડ. સબ્જેક્ટ એટલે કે કરતા આગળ વાક્યની શરૂઆતમાં કોઈ પણ હોય ક્રિયા કરનાર વ્યક્તિ, આઈ વી યુ ધે હી સીટ કે એ ધે કે બહુવચન નામ, હેડ જ આવશે બધે. એટલે સેલું છે ભૂતકાળનું રૂપ. ભવિષ્યકાળના રૂપ સેલ હેવ અને વિલ હેવ. આઈ અને વી સાથે ગ્રામેટિકલી સેલ હેવ લખી શકો, પણ અત્યારે બધી જગ્યાએ બધા વિલનો યુઝ કરે છે, તો વિલ હેવ લખવાનું થશે. આમાં ક્યાંય હેઝ આવશે નહીં, કારણ કે સેલ વિલ પછી હંમેશા હેવ જ હોય. આ યાદ રાખવું પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેવેઝ, પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં હેડ હેલ્પિંગ વર્બ, પરફેક્ટ ફ્યુચર ટેન્સની અંદર સેલ હેવ અને વિલ હેવ હેલ્પિંગ વર્બ તરીકે રહેશે, જ્યાં ગુજરાતી પાસે છે, પાસે હતું, પાસે હશે એવું થતું નથી. આઈ સેલ હેવ ઇટન મચ બાય 1 PM, મેં 1 વાગ્યા સુધીમાં ઘણું ખાઈ લીધું હશે. હી વિલ હેવ ઇટન મચ બાય 1 PM, તેણે બપોરે 1 વાગ્યા સુધીમાં ઘણું ખાઈ લીધું હશે. તો ભવિષ્યના સમયે ચોક્કસ સમય કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે તો પૂર્ણ ભવિષ્યકાળ. ભૂતકાળમાં કોઈ સમયે ક્રિયા પૂરી થઈ ગઈ હતી તો પૂર્ણ ભૂતકાળ. વર્તમાનમાં હમણાં જ કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે તો પૂર્ણ વર્તમાનકાળ. મેં ખાઈ લીધું છે, છે શબ્દ બોલી છે. હેલ્પિંગ વર્બ તરીકે છે, ટુ હેવના રૂપ સાથે મેઇન વર્બ છે જ. હવે તો ટુ ડુના રૂપ, જે પ્રેઝન્ટ એટલે કે સાદા વર્તમાનકાળમાં, પાસ્ટ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર, સાદા ભૂતકાળમાં નકાર અને પ્રશ્નાર્થ વાક્યોની અંદર માત્ર જોવા મળે છે. તો ડુ શબ્દ ક્યારે આવશે? ડુ જે વર્ડ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર હકાર અને પ્રશ્નાર્થ અને નકારમાં, બરાબર, હકાર વાક્યમાં ડુ કે ડઝ આવતું નથી હેલ્પિંગ વર્બ તરીકે. મેઇન વર્બ એક આપેલું હોય છે, એ સિવાય હેલ્પિંગ વર્બ તરીકે સાદા વર્તમાનમાં નકાર અને પ્રશ્નાર્થ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવમાં ડુ જોવા મળશે. ક્યારે? આઈ વી યુ ધે કે બહુવચન નામ હોય, પ્લુરલ નામ હોય તો ડુ હેલ્પિંગ વર્બ. હી સી ઇટ કે એક વચન નામ હોય, હું નથી તમે નથી ત્રીજી કોઈ વ્યક્તિ એક જ છે, ત્રીજી કોઈ વ્યક્તિ એક જ છે, ત્યારે હી સી ઇટ તે તેણી કે તે ઇટ પશુ પક્ષી પ્રાણી માટે. હી સી ઇટ કે એક વચન નામ સાથે ડઝ જોવા મળશે હેલ્પિંગ વર્બ તરીકે. જ્યારે ડઝ આવે તે મેઇન વર્બ છે વી વન જ રહેશે, ડુ આવે ત્યારે પણ મેઇન વર્બ છે વી વન જ રહેશે. ડુ યુ પ્લે ક્રિકેટ વિથ યોર ફ્રેન્ડ્સ, તમે તમારા મિત્રો સાથે ક્રિકેટ રમો છો? તો આમાં એમ ન ચાલે પ્લે યુ, યુ પ્લેનું પ્લે યુ ન કરાય, તો શું કરવું પડે? આગળ ડુ લખવું પડે, પછી કરતા અને ક્રિયાપદ. આઈ ડોન્ટ પ્લે, હું રમતો નથી, પછી લખી શકો વધારાના શબ્દો, ક્રિકેટ વિથ યોર વિથ માય ફ્રેન્ડ. આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ વિથ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રો સાથે ક્રિકેટ રમતો નથી, તો હેલ્પિંગ વર્બ તરીકે ડુ છે, બરાબર. ડઝ ક્યારે? તો ઈ સીટ કે એક વચન નામ હોય ત્યારે વાક્યની શરૂઆતમાં ડઝ પ્રશ્નાર્થ વાક્યમાં, કરતા પછી ડઝ નોટ એ આવશે નેગેટિવ સેન્ટેન્સમાં, તો ડઝ જોવા મળશે કરતા પછી નેગેટિવમાં, કરતા પહેલાં ડઝ પ્રશ્નાર્થ વાક્યની અંદર. પણ માત્ર ક્યારે? હી સી ઇટ કે એક વચન નામ હોય ત્યારે, કરતા પહેલાં ડઝ, કરતા પછી ડઝ, પણ નકાર હોય ત્યારે નોટ આવશે, પછી વી વન ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ડઝ હી રીડ બુક્સ ડેઇલી, તે દરરોજ બુક વાંચે છે, તો નેગેટિવમાં પણ ડઝ આવ્યું. હી ડઝ નોટ રીડ. તો ડુ અને ડઝ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જોવા મળશે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પણ આખો સમજવો હોય વ્યવસ્થિત, ગુજરાતી ભાષામાં મોસ્ટ યુઝફુલ છે. જો તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવડે તો ઇંગ્લિશ ભાષાની અંદર મોટાભાગનું તમે બોલી શકો છો. ટુ ડુનું ભૂતકાળનું રૂપ એટલે કે સાદા ભૂતકાળની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર માત્ર હેલ્પિંગ વર્બ તરીકે આવે છે. ડુ એટલે ખરેખર મેઇન વર્બ તરીકે હોય તો ડુ એટલે કરવું એવું રૂપ એનું ગુજરાતી થાય છે, બરાબર. પણ અહીંયા
डू डस के डीड छे मात्र हेल्पिंग वर्ब तरीके छे। अहींया काई एनु गुजराती थतुं नथी। डीड सी कूक तेणीए रसोई बनावी लीधी तो सी कूक ड हकार वाक्य आवे। पण प्रश्नार्थमां शुं करवू पड़े? डीड सी कूक वी टू न आवे, मात्र हकारमां वी टू आवे क्रियापदनो बीजो रूप। पण डीड पोते डूनू डीड के डजनू डीड वी टू छे डीड छे तो मेन वर्ब कूक छे वी वन ज रहेशे। तो हेल्पिंग वर्ब तरीके करता पहेला डीड आवी गयो। अहीं वोज वर न चले, ઉપર એમિઝર ન ચાલે, બરાબર? સાદા વર્તમાન કાળની અંદર જ્યારે મેઇન વર્બ હોય ત્યારે આગળ ડુ અથવા ડઝ પ્રશ્નાર્થમાં કરતા પછી ડુ નોટ અથવા ડઝ નોટ એ યાદ રાખવાનું રહેશે, પછી મેઇન વર્બ નેગેટિવ સેન્ટેન્સની અંદર। તો ડીડ સી કુક તેણીએ રસોઈ બનાવી લીધી, તો સી ડીડ નોટ કુક તેણીએ રસોઈ બનાવી લીધી નથી। અને હેલ્પિંગ વર્બ તરીકે છે ડુ ડઝ અને ડીડ। ડુ ડઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર, ડીડ છે એ માત્ર પાસ્ટ ટેન્સની અંદર આવશે હેલ્પિંગ વર્બ તરીકે પ્રશ્નાર્થ અને નકારમાં। તો આપણે હેલ્પિંગ વર્બની વાત પૂરી કરી, વર્બનો જે પ્રકાર છે એ સહાયક ક્રિયાપદ જોયા। હવે આપણે જોઈ લઈએ ઇન્ફિનિટિવ હેતુદર્શક ક્રિયાપદ, ક્યારેક ટુબીના રૂપ સાથે, ક્યારેક મેઇન વર્બ સાથે જોવા મળી શકે। આઈ લાઈક મને ગમે છે, તો આઈ લાઈક મને ગમે છે। ટુ પ્લે ક્રિકેટ, હેતુ શું છે? ક્રિકેટ રમવાનો હેતુ, ટુ પ્લે ક્રિકેટ હેતુદર્શક ક્રિયાપદ છે। પ્લે ઈ મેઇન વર્બ નથી, લાઈક ઈ મેઇન વર્બ છે, કરતા પછી જે આવે એ, બરાબર? તો આ ખાસ યાદ રાખવાનું છે। હી ઇઝ રેડી, તો મેઇન વર્બ તરીકે ટુ બીનું રૂપ કામ કરે છે, તે તૈયાર છે, એક સેન્ટેન્સ પૂરું થઈ ગયું, હી ઇઝ રેડી, તે તૈયાર છે। પણ હેતુ શું છે? તૈયાર જેની જેના માટે તૈયાર છે, ટુ ગીવ એક્ઝામિનેશન, પરીક્ષા આપવા માટે, તો આજે પરીક્ષા આપવા તે તૈયાર છે। હી ઇઝ રેડી ટુ ગીવ એક્ઝામિનેશન, તો ટુ ગીવ છે હેતુદર્શક ક્રિયાપદ બતાવે, પરીક્ષા આપવાનો હેતુ દર્શાવે છે। ટુ ટેક રેસ્ટ, ક્યારેક વાક્યની શરૂઆતમાં પણ આવી શકે, નામ તરીકે, નાઉન આપણે જે કહી એના તરીકે, સબ્જેક્ટ તરીકે, કરતા કહી એના તરીકે પણ હોઈ શકે। ટુ ટેક રેસ્ટ, આરામ કરવો સ્વાસ્થ્ય માટે સારું છે। ટુ ટેક રેસ્ટ, પછી ઇઝ જ આવે, આ એકવચન નામ, જ્યારે આવી રીતે ક્રિયાપદ આવે તો ઇઝ જ આવે, ત્યારે આર આવે નહીં। ટુ ટેક રેસ્ટ ઇઝ ગુડ ફોર હેલ્થ, આરામ કરવો સ્વાસ્થ્ય માટે સારી બાબત છે, એવું જ્યારે આપણે બોલી ત્યારે કરતા તરીકે વાક્યની શરૂઆતમાં આવી રીતે ઇન્ફિનિટિવ જોવા મળે। ઇન્ફિનિટિવ એટલે ટુ સાથે વી વન હોય, માત્ર વી વન હોય નહીં, મૂળરૂપ ખરી ટુ સાથેનું। સી હેલ્પ ડમી, તેણીએ મને મદદ કરી, તો મેઇન વર્બ કયું છે? હેલ્પ ડ, મદદ કરી, સાદો ભૂતકાળ વી ટુ, ક્રિયાપદનું બીજું રૂપ હેલ્પનું, હેલ્પ ડ, તેણે મને મદદ કરી, શા માટે, શેમાં મદદ કરી? ટુ બાય વેજીટેબલ્સ, શાકભાજી ખરીદવામાં, તો હેતુ શું છે? શાકભાજી ખરીદવાનું। તો આ જે ઇન્ફિનિટિવ તરીકે કામ કરે તેની ખાસ જોવાનું, ટુ સાથે વી વન હોવું જોઈએ, માત્ર વી વન નહીં, તો એ સાદા વર્તમાન કાળમાં આવે। આઈ લાઈક, આઈ પ્લે, આઈ ઈટ, આઈ વોચ, આઈ સી, એ મેઇન વર્બ આવે, બરાબર? પણ ટુ સાથે હોય ત્યારે મેઇન વર્બ નથી, પણ એ ઇન્ફિનિટી કહેવાય, હેતુદર્શક ક્રિયાપદ કહેવામાં આવે છે। આ ત્રીજો પ્રકાર જે મેઇન વર્બ, બધા કાળની અંદર મેઇન વર્બ તો હોય હોય ને હોય જ। આઈ વોચ ઇંગ્લિશ ન્યૂઝ ડેઇલી, હું દરરોજ અંગ્રેજી સમાચાર વાંચું છું, જોઉં છું, એવું કોઈ પણ ક્રિયા આવે તો વી વન જ આવશે। ક્યારે? સાદા વર્તમાન કાળની અંદર આઈ, વી, યુ, ધે કે બહુવચન નામ હોય તો વી વન, હી, સી, ઇટ કે એકવચન નામ હોય તો એસ કે એસ લગાડવું પડે, પ્લુરલના નિયમ પ્રમાણે ક્રિયાપદના નિયમો લાગુ પાડવા પડે। આઈ વોચ ઇંગ્લિશ ન્યૂઝ ડેઇલી, હું દરરોજ ઇંગ્લિશ ન્યૂઝ જોઉં છું, તો આમાં એમિઝર ન આવે, જોઉં છું તો એમ ન કરાય, આઈ એમ વોચ, સાદા વર્તમાન કાળની અંદર માત્ર વી વન જ આવે, અથવા તો એસ કે એસ વાળું રૂપ આવે, જો આગળ કરતા તરીકે ઇસી, ઇટ કે એકવચન નામ હોય તો જ, બાકી બધે વી વન। આ સાદો વર્તમાન છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ, એ મેઇન વર્બ કહેવાય, જોવાની ક્રિયા થઈ કે થાય છે દરરોજ માટે, ક્રિયા થઈ સાદા ભૂતકાળની અંદર જોવાની। મેં થોડા સમય પહેલાં અંગ્રેજી સમાચાર જોયા તો આઈ વોચ ડ કરવું પડે, ગુજરાતીમાં ક્રિયાપદ છેડે જ હોય દરેક વાક્યમાં જોવો, પણ ઇંગ્લિશમાં ક્યાં આવશે? કરતા પછી, ક્યારેક કરતા પછી સીધું મેઇન વર્બ હોય, જેમ સાદા વર્તમાન અને સાદા ભૂતકાળમાં આપણે જોયું આઈ વોચ ડ, ઇંગ્લિશ ન્યૂઝ બિફોર સમટાઈમ, મેં થોડા સમય પહેલાં અંગ્રેજીના સમાચાર જોયા તો સાદો ભૂતકાળ થઈ ગયો, મેઇન વર્બનું વી ટુ થઈ ગયું, ક્રિયાપદનું બીજું રૂપ વોચનું વોચ ડ, ઈડી લગાડી દીધું એટલા માટે। તો ગુજરાતીમાં ક્રિયાપદ છેડે જોવા મળશે, પણ ઇંગ્લિશમાં કરતા પછી, અને હવે જે કાળ છે સાદો વર્તમાન અને સાદા ભૂતકાળ સિવાયના કાળ, એમાં હેલ્પિંગ વર્બ હોય હોય ને હોય,
ने करता पछी बधे हेल्पिंग वर्ब छे। जो पछी रेड कलर ना फॉन्ट बतावे छे ए मेन वर्ब छे। हूँ थोड़ा समय पछी अंग्रेजी समाचार जोईश। आई विल वॉच, हूँ जोईश। विल मूकी दीधु। सेल पण लखी सको, आई अने वी साथे सेल लखी शकाय। पण हवे बधा विल ज लखे छे बधी जग्याए, कोई पण करता होय सादा भविष्यकाळनी अंदर। आई विल वॉच, तो वॉच अहीं पण आव्यो सादा वर्तमानकाळमां पण वॉच आव्यो तो। पण सिम्पल फ्यूचर टेन्स छे ई शा माटे कहेवाय, साथे विल लखेलू छे, बराबर। आ याद राखो, માત્ર વી વન નથી પણ એની પહેલા વિલ લખેલું છે, એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ। આઈ વિલ વોચ ઇંગ્લિશ ન્યૂઝ આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી જોઈશ। હું જોઈ રહ્યો છું એવું કહીતો, આઈ એમ વોચિંગ, હું જોઈ રહ્યો હતો તો આઈ વોઝ વોચિંગ, હું જોઈ રહ્યો હોઈશ તો આઈ શેલ બી વોચિંગ, જે આપણે ટુ બીના રૂપ જોયા, આઈન જે વાળા રૂપ સાથે આગળ ટુ બીના રૂપ આવે। ચાલુ વર્તમાનકાળમાં એમિઝર, ચાલુ ભૂતકાળમાં વોઝ વર, ચાલુ ભવિષ્યકાળમાં શેલ બી કે વિલ બી, પણ સાથે મેઇન વર્બ કેવું આવે, આઈનજી વાળું રૂપ એટલે કે વી ફોર। વી ફોરના નિયમ જોઈ લેજો, કઈ રીતે આપણે વી ફોર બનાવવું। વી વન વોચ આપેલું હોય તો આઈનજી વાળું રૂપ વોચિંગ, આઈનજી લગાડાય। પ્લે હોય તો પ્લેઈંગ, ક્રાય હોય તો ક્રાઇંગ, આઈએનજી। વાયમાં કોઈ નિયમ લાગુ પડતા નથી, પણ છેલ્લે ઈ આપેલું હોય એવો સ્પેલિંગ હોય તો ઈ કાઢીને આઈએનજી કરવો પડે, તેના જે રૂલ્સ છે એ જોઈ લેજો। એટલે ચાલુ કાળમાં આઈએનજી વાળું રૂપ છે મેઇન વર્બ ગણાય, પૂર્ણ ક્રિયામાં વી થ્રી ક્રિયાપદનું ત્રીજું રૂપ, આઈ હેવ વોચ ડ હેવેઝ હેલ્પિંગ વર્બ તરીકે આવે, આઈ સાથે હેવ મેં જોઈ લીધા છે હમણાં જ, સમાચાર છે ન્યૂઝ છે મેં થોડા સવારમાં, ઇંગ્લિશ ન્યૂઝ એટલે કે અંગ્રેજીના સમાચાર છે એ જોઈ લીધા હતા, તો હેડ વોચ ડ મેં અંગ્રેજી સમાચાર 11 વાગ્યા સુધીમાં જોઈ લીધા હશે, એટલે કે ભવિષ્યના કોઈ સમયે કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે પૂર્ણ ભવિષ્યકાળ, જે આગળ વાત થઈ પ્રમાણે હેલ્પિંગ વર્બ કયું હતું, કરતા પછી વિલ હેવ, પછી મેઇન વર્બ છે એનું વી થ્રી, વી થ્રી ત્રણેય જોવા મળશે પૂર્ણકાળની અંદર પરફેક્ટ ટેન્સીસની અંદર। પણ આગળ હેવેઝ હોય તો પૂર્ણ વર્તમાન પરફેક્ટ પ્રેઝન્ટ, આગળ હેડ હોય તો પરફેક્ટ પાસ્ટ, આગળ વિલ હેવ કે સેલ હેવ દેખાય તો પરફેક્ટ ફ્યુચર। તો મેઇન વર્બની વાત પૂરી કરી, વી વન વી ટુ વી થ્રી અને વી ફોર બધું આવી ગયું, આઈએનજી વાળું રૂપ છે એ વી ફોર, હેવેઝ સાથે કે હેડ સાથે કે વિલ હેવ સાથે વી થ્રી છે વી થ્રી, વી ટુ છે એ બીજું સેન્ટેન્સ સાદા ભૂતકાળમાં આવે ક્રિયાપદનું બીજું રૂપ જેને આપણે કહી વી ટુ, વી વન છે એ સાદા વર્તમાનકાળમાં આવે કેએસ કેએસ વાળું રૂપ સાદા વર્તમાનકાળમાં આવે। ચોથો જે પ્રકાર છે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ, સહાયકારક ક્રિયાપદો તરીકે મોડલ, એટલે કે એનો સૌનો પોતપોતાનો અલગ અલગ ઉપયોગ છે, એટલે આપણે એને મોડલ કહી। સેલ વિલ જે સાદા ભવિષ્યકાળમાં જ આવે છે એટલા માટે મોડલ ઓક્ઝિલરી છે, જે સાદા ભવિષ્યકાળમાં જ ઉપયોગ થાય છે। સુડ એટલે જોઈએ, વુડ એટલે ભૂતકાળની નિયમિત ક્રિયા કે ટેવ બતાવવા, અને બીજા પણ એના નિયમો છે વુડના કે વિનંતી કરવા માટે, વુડ યુ હેલ્પ મી, એમાં પણ ચાલે પ્રશ્નાર્થમાં સારી વિનંતી કરવા માટે, વિવેકથી વાત કરવા માટે, પ્રશ્ન પૂછવા માટે, મસ્ટ ફરજિયાતપણું દર્શાવવા માટે, જ જોઈએ કેન કે કુડ શક્તિ આવડત કે ક્ષમતા દર્શાવવા માટે, વર્તમાનમાં કેન ભૂતકાળમાં કુડ, મી અને માઇટ અનિશ્ચિતતા દર્શાવવા માટે, શક્યતા દર્શાવવા માટે, આઉટ ટુ સુડની જગ્યાએ સલાહ સૂચન કે નૈતિક ફરજ દર્શાવવા માટે સુડની જગ્યાએ ઓટ ટુનો ઉપયોગ કરી શકો, પણ આઉટ ટુ જે છે એ વધારે સારી ફરજ કે આપણે નૈતિક ફરજ દર્શાવતો હોય એવું લાગે। આઈ શેલ મેક અ ન્યૂ વિડીયો, હું નવો વિડીયો બનાવીશ ઓન ઇંગ્લિશ ગ્રામર નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે, હી વિલ કમ, તે આવશે, વિથ મી મારી સાથે, ટુમોરો તે આવતીકાલે મારી સાથે આવશે। તો સેલ અને વિલ સાદા ભવિષ્યકાળમાં જ આવે છે, એની સાથે વી વન છે, મેક અને કમ તો સિમ્પલ ફ્યુચર ટેન્સ, સુડ જોઈએ સલાહ સૂચન માટે, બરાબર, નૈતિક ફરજ દર્શાવવા માટે, જેમ કીધું એમ સુડ અને ઓટ ટુનો ઉપયોગ થઈ શકે, સુડ કરતાં ઓટ ટુ છે એ વધારે નૈતિકતા દર્શાવે છે, બિનાનો મિનિંગ સેમ જ છે, જોઈએ। સ્ટુડન્ટ્સ સુડ રિસ્પેક્ટ, વિદ્યાર્થીઓએ માન આપવું જોઈએ, આદર કરવો જોઈએ, રિસ્પેક્ટ એટલે માન કે આદર, તો ટીચર્સ એટલે કે શિક્ષકોનો, વિદ્યાર્થીઓએ શિક્ષકોને માન કે આદર આપવો જોઈએ, તો સુડ એ મોડલ ઓક્ઝિલરી કહેવાય અને રિસ્પેક્ટ એ મેઇન વર્બ કહેવાય, માન આપવો કે આદર આપવો, આવી રીતે આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી કહેવાય, બરાબર, સેલ વિલ કેન કુડ મે માટે આ બધા સિમ્પલ મોડલ ઓક્ઝિલરી, એની સાથે વી વન જ હોય, પેસિવ વોઇસ હોય, કર્મ આગળ લીધો હોય તો બી પ્લસ વી થ્રી હોય, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી હોય તો શુડ હેવ કુડ હેવ
મસ્ટ હેવ સાથે હેવ જ હોય, પછી વી થ્રી હોય ક્રિયાપદનું ત્રીજું રૂપ, તો એને કહેવાય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. તે બાબત ખાસ યાદ રાખવાની. ચાલુ કાળમાં આવી શકે શુડ બી, કુડ બી, કેન બી, પછી વી ફોર. તે ચાલુ કાળમાં પણ આનો ઉપયોગ થઈ શકે આ મોડલ ઓક્ઝિલરી બધાનો. પણ પાછળ બી લખી પછી વી ફોર લખવું પડે, ક્રિયાપદનું આઈએનજી વાળરૂપ, ક્રિયા ચાલુ હોવી જોઈએ એવું આપણે દર્શાવવાની વાત થતી હોય ત્યારે અમુક સેન્ટેન્સમાં. પણ આ સિમ્પલ મોડલ ઓક્ઝિલરી માત્ર આપણે જોવાના છે, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી નહીં, કન્ટિન્યુઅસ મોડલ ઓક્ઝિલરીઝ પણ નહીં. એવરી ઇન્ડિયન, દરેક ભારતીય ઓટ ટુ સેલ્યુટ, બસ સલામ કરવી જોઈએ. અવર નેશનલ ફ્લેગ, આપણા રાષ્ટ્રીય ધ્વજની સલામી આપવી જોઈએ. વધારે સારી વાત કરી એટલે સુડને બદલે ઓટ ટુ જોઈએ. મિનિંગ બીનું એક જ છે પણ ઓટ ટુ છે વધારે નૈતિકતા દર્શાવે છે. મિસ્ટર રામાણી વુડ મેક અ રોબોટ, મિસ્ટર રામાણી એક રોબોટ બનાવશે તો ઈચ્છા દર્શાવવા માટે પણ આવે. પણ વિલનું ભૂતકાળનું રૂપ છે પણ ભવિષ્યની ઈચ્છા દર્શાવવા માટે આવે. મિસ્ટર રામાણી વુડ મેક અ રોબોટ, બનાવશે એક રોબોટ, ઈચ્છા છે એની તો ઈચ્છા દર્શાવવા માટે આવે. ભૂતકાળની ક્રિયા દર્શાવવા માટે આવે. આઈ વુડ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમતો, તો એમાં પણ ચાલે વુડ સાથે વી વન. આઈ પ્લેઇડ ક્રિકેટ, હું ક્રિકેટ રમતો, વી ટુનો ઉપયોગ કરી પણ વુડ સાથે વી વન ક્યારેક તમે નિયમિત ક્રિયા ટેવ દર્શાવવા માટે ઉપયોગ કરી શકો છો. વુડ સાથે વી વન ભૂતકાળ દર્શાવવા માટે, પણ આ ઈચ્છા દર્શાવવા માટે છે એમ મેં કીધું છે. ધ પેસેન્જર્સ મસ્ટ નોટ ગેટ ડાઉન, મુસાફરોએ ઉતરવું ન જ જોઈએ. ગેટ ડાઉન એટલે ઉતરવું, ફ્રેઝલ વર્બ છે જે આગળ આપણે જોશું. બરાબર, ગેટ ડાઉન, ડાઉન નીચે, ગેટ એટલે મેળવવું થાય પણ ગેટ ડાઉન એટલે નીચે ઉતરવું. મસ્ટ ફરજિયાતપણું આપણે કહીએ છીએ, ફરજિયાતપણું દર્શાવીએ છીએ એટલા માટે જ જોઈએ. બરાબર, ખાલી જોઈએ નહીં. મુસાફરોએ ફ્રોમ રનિંગ બસ એટલે ચાલુ બસમાંથી, જે બસ ચાલુ છે ઓલરેડી, બરાબર, રોડ ઉપર બસ ચાલુ છે એની વાત છે, જઈ રહી છે. મુસાફરોએ ચાલુ બસમાંથી ઉતરવું ન જ જોઈએ, તો સુડની બદલે શું આવે, મસ્ટ ફરજિયાતપણું દર્શાવવાનો ભાવ હોય ત્યારે. સી કેન સ્પીક, શક્તિ આવડત કે ક્ષમતા, સી કેન સ્પીક, તેણી બોલી શકે છે, બોલવું એટલે સ્પીક, શકે છે છેલ્લે બોલી, તો એ કરતા પછી પહેલાં આવે હેલ્પિંગ વર્બ તરીકે. પણ હેલ્પિંગ વર્બ કહ્યું મોડલ, એટલે આપણે કે મોડલ ઓક્ઝિલરી વર્બ. સી કેન સ્પીક, તેણી બોલી શકે છે. ઇંગ્લિશ વેરી વેલ, તેણી ઇંગ્લિશ સારી રીતે બોલી શકે છે. તો શક્તિ આવડત કે ક્ષમતામાંથી અહીંયા શેની વાત થઈ, આવડત, ઇંગ્લિશ બોલવાની આવડત છે સારી રીતે બોલવાની. શક્તિ નથી કે 50 કિલોગ્રામ વજન ઉચકી શકે છે. તો સી કેન લિફ્ટ, લિફ્ટ એટલે ઉચકવું, સી કેન લિફ્ટ 50 કિલોગ્રામ વેઇટ, એ શક્તિની વાત થઈ. ભૂતકાળમાં જ્યારે વાત આવે તો કેનનું શું કરવું પડે, કુડ, એ વોઝ વર્બ ન ચાલે. નિશાઝ સિસ્ટર કુડ સ્પીક, બોલી શકતી હતી ઇંગ્લિશ વેરી વેલ, કેનનું કુડ, બસ સ્પીકનું સ્પોક કરવાની જરૂર નથી જ્યારે ભૂતકાળ આ રીતે થઈ જતી. મેનું માઇટમાં એવી રીતે જ છે, શક્યતા કે અનુમાન દર્શાવવા માટે. ઇન્ડિયન ટીમ મે વિન ધ ક્રિકેટ મેચ, ભારતીય ટીમ કદાચ ક્રિકેટ મેચ જીતે, કદાચ જીતે, તો કદાચ એવું જ્યારે બોલી શક્યતા દર્શાવી ત્યારે મે આવે. શક્યતા વધુ લાગતી હોય તો મે, શક્યતા બહુ ઓછી લાગતી હોય તો માઇટનો ઉપયોગ કરી શકો છો. મે અને માઇટનો બીજો ઉપયોગ, ભૂતકાળ, મેનું ભૂતકાળ દર્શાવવા માટે હંમેશા માઇટ જ આવે, આ યાદ રાખવાનું. બરાબર, ધે માઇટ વિન ધ ગેમ ઇફ ધે ટ્રાઇડ હાર્ડ, તો ભૂતકાળનું વાક્ય એવું, તેઓ ગેમ જીતી જાત, તેઓ કદાચ ગેમ જીતી જાત, જો ઇફ એટલે જો ને તો, જો તેઓએ સખત પ્રયાસ કર્યો હોત તો. તો ટ્રાય હાર્ડનું શું થઈ ગયું, વી ટુ, ટ્રાઇડ, વાયનો આઈ કરી ઈડી, જો તેઓએ સખત પ્રયાસ કર્યો હોત તો. મેનું ભૂતકાળનું રૂપ હંમેશા માઇટ જ યાદ રાખવું. ભૂતકાળનું સેન્ટેન્સ બોલતા હોય શક્યતા એવી હોત તો, ભૂતકાળમાં, ત્યારે મેનું માઇટ જ થશે. તો આ બધા મોડલ ઓક્ઝિલરી પૂરા. હવે આપણે લાસ્ટ ફ્રેઝલ વર્બ્સ, શબ્દ સમૂહવાળું ક્રિયાપદ. બરાબર, ક્રિયાપદ સાથે કોઈ એવું પ્રિપોઝિશન જોડાઈ જાય જેનો પણ એક મિનિંગ થતો હોય છે. પણ એ બે મિનિંગવાળા અલગ અલગ શબ્દો ભેગા થઈને નવો જ એક મિનિંગ ધરાવે છે, એને કહેવાય ફ્રેઝલ વર્બ. ગેટ એટલે ખરેખર મેળવવું થાય, આઈ ગોટ ફર્સ્ટ રેન્ક, આઈ ગોટ ધ પ્રાઇઝ, મેં ઇનામ મેળવ્યું, તો મેળવવું એટલે ગેટ થાય. ડાઉન એટલે નીચે થાય, તો મેળવવું નીચે એવું ન ગુજરાતી થાય. તો ફ્રેઝલ વર્બ આ જે ભેગો થાય ગેટ ડાઉન, તે નીચે ઉતરવું થાય. એક્ઝામ્પલ, ધ મધર યેલ્ડ એટ ધ ચાઇલ્ડ, માતાએ બાળક તરફ ચીસ પાડીને કીધું. ચીસ પાડીને કીધું એટલે શું આવ્યું, યેલ્ડ, સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, વી ટુ,
ચીસ પાડીને કીધું પછી ઇન્ફિનિટિવ આવ્યું, પણ અંદર શું છે, જે શબ્દ છે એ ક્રિયાપદ કેવું છે, ફ્રેઝલ વર્બ તરીકે કહેવાય, બે શબ્દો જોડાયેલા છે. ટુ ગેટ ડાઉન, ઉતરી જા ફ્રોમ ધ વોલ, દિવાલ ઉપરથી ઉતરી જા, તો ઉતરી જવું, નીચે ઉતરવાની વાત છે. ગેટ ડાઉન એ ફ્રેઝલ વર્બ કહેવાય, ગેટ અને ડાઉન જે બે શબ્દ છે એ. એડ ટુ એટલે ઉમેરવું, એડઅપ એટલે નો સરવાળો કરવો. જો એક એક શબ્દ ફરતો જાય છે પ્રીપોઝિશન, તો મિનિંગ ચેન્જ થતા જાય છે. તો આવા તો ફ્રેઝલ વર્બ ઘણા બધા છે, એ આપણને આવડતા હોવા જોઈએ, એનો ઉપયોગ તમે ભાષાની અંદર સારી રીતે કરી શકો છો. આસ્ક ફોર, માંગવું કે માંગણી કરવી. બેકઆઉટ, આપેલ વચનમાંથી છટકી જવું, એવું થાય ક્રિયાપદ તરીકે, ફ્રેઝલ વર્બ તરીકે. બેક પાછળ આઉટને બદલે અપ થઈ જાય, તો ટેકો આપ્યો, મેં તેને ટેકો આપ્યો, તો આઈ બેકડ અપ. વી ટુ, બેકનો બેકડ અપ, ટેકો આપ્યો, ભૂતકાળ કરી નાખી. આ મેઇન વર્બ છે, એટલે કે વી વન છે, બરાબર, એનો ભૂતકાળ કરી શકો, ભવિષ્યકાળી કરી શકો. આઈ વિલ બેક અપ, હું તેને ટેકો આપીશ, તો વિલ લગાડવું પડે કરતાં પછી. મેં તેને ટેકો આપ્યો, આઈ બેકડ અપ હિમ યસ્ટરડે. વી ટુ વી થ્રી બનાવી શકો, પણ આ તમને આવડતું હોવું જોઈએ ફ્રેઝલ વર્બ. બ્લો આઉટ, ઓલવી નાખવું, ઠારી નાખવું, આપણે કહીને આગ છે એની કઈ વાત છે ત્યારે. બ્લો અપ, ઉડાવી દેવું કે ફૂલાવવું. બોઇલ અપ, ગુસ્સે થવું. તો આ જે બધા ફ્રેઝલ વર્બ છે એનો પણ ઉપયોગ થાય છે ભાષાની અંદર, તે આવડતા હોવા જોઈએ. તો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ ધીસ વિડીયો લેક્ચર.